વેલકમ બેક. દિવાળીના વેકેશન દરમિયાન દેશભરમાંથી યાત્રાળુઓ સૌરાષ્ટ્રના દર્શને આવે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવતા હોય છે અને છેલ્લા 5 દિવસ દરમિયાન સોમનાથ મંદિરમાં દર્શન કરવા 2.25 લાખ યાત્રાળુઓ આવ્યા હતા અને હવે વેકેશનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સંખ્યા બેવડાઈ જવાની શક્યતા છે. જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ. દિવાળીના વેકેશન દરમિયાન યાત્રાધામ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પ્રવાસીઓના ભારે ધસારાથી સોમનાથની તમામ હોટેલ ગેસ્ટ હાઉસો ફૂલ જોવા મળ્યા હતા. સોમનાથ મંદિરના દર્શનાર્થે છેલ્લા 5 દિવસમાં 2.25 લાખ દર્શનાર્થીઓ આવી પહોંચ્યા અને તમામ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શનનો લાભ લીધો અને દરિયા આસપાસના વિસ્તારમાં મોજ મસ્તી કરીને આનંદ પણ માણ્યો. 5 દિવસમાં સોમનાથ ટ્રસ્ટને 40 લાખ રૂપિયાની આવક થઈ છે અને હવે વેકેશન પતવાના આરે છે ત્યારે દર્શનાર્થીઓની સંખ્યા બેવડાઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે. દિવાળીના તહેવારમાં છેલ્લા 5 દિવસમાં સોમનાથ મંદિરે આશરે 2.25-2.5 લાખ દર્શનાર્થીએ દર્શન કરેલા છે. તેમજ હાલ શનિ અને રવિવારનો રજાના દિવસ હોય તેમાં પણ હજી પબ્લિક વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સોમનાથ મંદિરમાં છેલ્લા 5 દિવસમાં 40 લાખ જેવી ડોનેશનની આવક થઈ છે, જેમાં પૂજાવિધિ, ગોલોક બોક્સ, પ્રસાદ, પાર્કિંગ વગેરે આવકનો સમાવેશ થાય છે. યાત્રાધામ સોમનાથમાં દિવાળીના વેકેશનમાં યાત્રિકો દર વર્ષે આવતા હોય છે ત્યારે દિવસે ને દિવસે વધુ યાત્રાળુ દાદાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓની સુવિધા માટેના અનેક પગલાં લીધા છે કે જેના કારણે કોઈ પણ પ્રવાસીને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ન આવે. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને સલામતી રાખે તેવી યાત્રાળુઓ પ્રાર્થના કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા પોલીસ તંત્ર પણ ખડે પગે તૈનાત છે. બસ અમે દિવાળી ઘરે કરી અને અત્યારે સોમનાથ મહાદેવ આવ્યા છીએ. હવે અહીંયા દેખો આટલું બધું પબ્લિક છે. આગળ જતા પણ કાર પણ પાર્કિંગ નથી થતી. મહાદેવના બધા દર્શન બહુ જ કરે છે. અમે સવારના આવ્યા હી બરોબર અવતારો અમારો વારો આવ્યો ને અમે અત્યારે દર્શન કરીને બહાર આવ્યા હી. દિવાળી કા સમય હૈ તો ચૂંકી છુટ્ટિયાં થી તો બચ્ચો કે સાથ મેં પરિવાર કે સાથ મેં મિલકે हम लोग सोमनाथ, द्वारका, दीव, सासन सबके दर्शन करने आए हैं. काफ़ी अच्छा लग रहा है. भीड़ है, उत्साह है लोगों में देखकर. गर्मी है लेकिन फिर भी भक्ति लोगों की देखकर काफ़ी अच्छा लगता है. काफ़ी खुद में एनर्जी काफ़ी ज़्यादा आती है और भगवान के जब दर्शन करेंगे तब तो अंदर से एनर्जी और बढ़ेगी ही. આમ તહેવારોમાં દેશ વિદેશમાંથી લોકો સોમનાથ દાદાના દર્શન કરવા આવતા હોય છે અને તેને લઈને સોમનાથ ટ્રસ્ટે અનેક સુવિધાઓ ઊભી કરી છે અને તેમનો પ્રયાસ છે કે દર્શન કરવા આવેલા તમામ ભક્તોને સારી રીતે દર્શનનો લાભો મળે. રોહિત બારડ, VTV ન્યૂઝ, સોમનાથ.